आती काले 11 થી 2 દરમિયાન થશે અને ત્યાર પછી 17 તારીખે ફરીથી એનું રિપીટ ટેલિકાસ્ટ થશે। એ ઉપરાંત બોર્ડની વેબસાઈટ ઉપર પણ આ જે આખી તાલીમ છે એ તાલીમની અમે સીડી મૂકીશું, એ પણ તમે ઓપન કરીને જોઈ શકશો। આ ત્રણ ઓપ્શન ફરીથી તમને માહિતી માટેના છે। આપે જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ એટલો છે કે 10 તારીખથી શાળા રજિસ્ટ્રેશન અને ટીચર્સ રજિસ્ટ્રેશનની શરૂઆત કરવાની છે, 15 તારીખથી જે વિદ્યાર્થીઓના આવેદનપત્રો ભરવાના છે એ આવેદનપત્રો ભરવાની શરૂઆત થવાની છે। બોર્ડની જે વેબસાઇટ છે www.gseb.org એના પર આપ લોગિન કરશો એટલે એ વેબસાઇટ ઉપરથી જ તમને આવેદનપત્રો માટેની લોગિન કરવાની લિંક મળશે। હું એમ્પીભાઈ હાઈસ્કૂલમાંથી બોલું છું, દશરથથી બરોડા। મારો પ્રશ્ન છે કે એક સાથે બે જણ ફોર્મ ભરી શકે 10માના જ, અને બીજું એક જ લોગિનથી, અને બીજું બીપીએલ નંબર નાખવો જરૂરી છે? બીપીએલ નંબર જે ગરીબી રેખાથી નીચે આવતા ફેમિલી હોય છે એને એલોકેટ થાય છે, એટલે જે વિદ્યાર્થીઓ બીપીએલમાં બિલોંગ કરે છે એમને એ નંબર નાખવો ફરજિયાત છે। બીપીએલમાં ઓપ્શનમાં તમે જો યસ કરો તો જ એ નંબર નાખવાનો રહે છે। હા, આપના બીજા પ્રશ્નનો જવાબ આપી દઉં, એક સાથે આપ મલ્ટિપલ લોગિન કરી અને ફોર્મ ભરી શકો છો, જે બે અલગ અલગ કમ્પ્યુટર અથવા બે અલગ બ્રાઉઝરથી ભરવું એ હિતાવહ છે। નમસ્કાર સાહેબ। હા બોલો। આપણે સ્કૂલ રજિસ્ટ્રેશન કરું સાહેબ? હેલો, હા જી બોલો આપનો પ્રશ્ન। હા, સ્કૂલ રજિસ્ટ્રેશન માં જે આપના ટીવી નો અવાજ ઓછો કરી નાખો, નવા પરીક્ષા સેન્ટર ના નંબર જે આપ્યા છે હજુ સ્કૂલ રજિસ્ટ્રેશન ને એડ નથી થયેલા। તારીખ 10 થી જ્યારે આપ 15 વચ્ચે જ્યારે આપ આપની ઇન્ફોર્મેશન અપડેટ કરશો ત્યારે આપને નવા ઇન્ડેક્સ નંબર આપના લિસ્ટમાં દેખાશે જે આપ અપડેટ કરી શકશો। નવા સેન્ટરો હેલો હેલો હા બોલો હા આપનો પ્રશ્ન હા બોલો જોજી સાહેબ, મારો એક પ્રશ્ન છે। હાજી બોલો। આપને વિનંતી કે સર્વરજેને વધારે કરો અને સ્પીડલી મારે ફોર્મ ભરાય, કેમ કે અમારે ફોર્મની 10 અને 12 ની સંખ્યા છે ને સાહેબ, 800 મિનિમમ 800 સંખ્યા થાય છે, એટલે આપને વિનમ્ર વિનંતી કે જે સર્વર છે ને ડાઉન ના રહે। આપની રિક્વેસ્ટ જે જોશી સાહેબને આપે કરી એ એમણે પહેલાં જ કન્સિડર કરી લીધી છે, 3 મહિના પહેલાંથી એમણે વર્કઆઉટ કરી અને 3 થી 4 ગણી વધારે કેપેસિટીના સર્વર્સ અને બેન્ડવિથ એલોકેટ કરવામાં આવી છે। આ સિવાય એક માહિતી જે આપવાની થાય છે એ છે કે જ્યારે પણ ફોર્મમાં આપ કોઈ પણ ફિલ્ડ સિલેક્ટ કરો છો તો એના રિસ્પેક્ટમાં બીજા ફિલ્ડ્સ એટલે એ માહિતીની આધારે આપને જ્યારે પણ ફોર્મ બીજી માહિતી સર્વ કરે છે ત્યારે એ બે વેરિફિકેશન અને વેલિડેશન પ્રોસેસ થ્રુ થઈને જાય છે, એટલે તમે એન્ટર કરેલી દરેક માહિતી દરેક વખતે 2 વાર વેરીફાઈ થાય છે, એક તમારા એન્ડે એક અમારા એન્ડ પર, એટલે આપની માહિતી કોઈ પણ ભોગે ખોટી ન આવે એની કાળજી રાખવા માટે આ એપ્લિકેશન આ રીતે ડિઝાઇન કરવામાં આવી હોય છે। તો આ સર્વર ધીમા ચાલવાના કારણે નથી હોતું, એ તમારી ભરેલી માહિતીને ખૂબ સારી રીતે ચકાસી અને એક્સેપ્ટ કરીએ એ માટેની હોય છે, એટલે થોડો ટાઈમ લાગે। હા, બજરંગદાસ બાપા હાઈસ્કૂલ સણોસરામાંથી બોલું છું સાહેબ। હા બોલો સર। હવે બે પ્રશ્ન છે સાહેબ, એક તો મેં એમ કીધું કે જીઆર નંબર આપણે દાખલા તરીકે ખોટો દાખલ કરવી તો ફરી ન સુધારીએ સાહેબ, હવે મારે એ વિદ્યાર્થીનું જો રજીસ્ટ્રેશન કરાવવું હોય તો હું એ વિદ્યાર્થીનો હાથો જીઆર નાખીને અને આચાર્ય કન્ફર્મ આપું ને એટલો ખોટો જીઆર વાળો કન્ફર્મ ન આપું તો હાલે ને? હાલે હાલે। અને એક બીજો પ્રશ્ન છે સાહેબ,
દાખલા તરીકે અમારે પેલા ઓપન સ્ટડી કેન્દ્ર હતું ફોર, હવે બીજી સ્કૂલમાં આપી દીધું છે, તો રિપીટરના ફોર્મ ક્યાં અત્યારે જ્યાં નવી જગ્યાએ ઓપન સ્ટડી આપ્યું એને ભરવાના ને? જો ઓપન સ્કૂલનો વિદ્યાર્થી હોય તો નવા સ્ટડી સેન્ટર પર જઈને ભરવાના રહેશે, અને આપનો રિપીટર હોય તો ત્યાં આપની ત્યાં ભરી શકશે. હા, પાર્સી પટેલ ગર્લ્સ સ્કૂલમાંથી ફોરમબેન બોલું છું. બોલો. અમારે ત્યાં 1999ની એક વિદ્યાર્થીનીનું ફોર્મ ભરવાનું છે. એ માત્ર ગણિત વિષયની પરીક્ષા આપવા માંગે છે, પણ ત્યારે અભ્યાસક્રમમાં અંગ્રેજી વિષય એને લીધો નહોતો, તો એ અંગ્રેજીની પરીક્ષા પણ એને ફરજિયાત આપવી પડશે. નવા માળખા મુજબ એને અંગ્રેજીની પણ પરીક્ષા આપવી પડે, એટલે અંગ્રેજી અને ગણિત બંને પરીક્ષાને આપવી પડે. ગણિત નવું સિલેબસ અને ગણિતમાં નવો અભ્યાસક્રમ જે ગત વર્ષથી અમલમાં આવ્યો છે તે મુજબનું પેપર રહેશે. સાહેબ, મારો પ્રશ્ન એ છે, સ્વામી વિવેકાનંદ સ્કૂલ ઓફ સાયન્સમાંથી વાત કરું છું, સિયોરથી, કે આ વખતે અમને પ્રથમ વખત ઓપન સ્ટડી સેન્ટરનું કેન્દ્ર મળેલ છે. તો મારો પ્રશ્ન એ છે કે આઇસોલેટેડ શું સાહેબ મીનિંગ, એક જરાક મને સમજાણું, ને બીજું તો ઓલ ઓવર કઈ પ્રોબ્લેમ નથી. આઇસોલેટેડ એટલે એવા વિદ્યાર્થીઓ કે જે લોકોએ ને દસમા અને બારમા ધોરણની બધા જ વિષયની પરીક્ષા આપવાની નથી, પરંતુ એ વિદ્યાર્થીઓ એક વખત પાસ થઈ ગયા, ધારો કે ધોરણ 10 પાસ કર્યા પછી એ વિદ્યાર્થીએ આઈટીઆઈમાં એડમિશન લીધું, અને ત્યાર પછી એને કોઈ કારણસર હિન્દીની, ગુજરાતીની કે અંગ્રેજી ભાષાની પરીક્ષા આપવાની ફરજ પડી છે, કોઈ જગ્યાએ સર્વિસ કરે છે, તો એ વિદ્યાર્થીને દસમા ધોરણની જે તે વિષયની પરીક્ષા આપવાની થાય તો એવો વિદ્યાર્થી આઇસોલેટેડ ગણાય. એવી જ રીતે જેને બારમા ધોરણના આ પ્રકારના કોઈ એક બે કે ત્રણ વિષયની પરીક્ષા આપવાની પરિસ્થિતિ ઊભી થાય કે જે બારમું ઓલરેડી પાસ છે, તેવા વિદ્યાર્થીને આઇસોલેટેડ વિદ્યાર્થી તરીકે ગણાય છે. એણે જે તે વખતે જે 7 કે 8 વિષયની જે પરીક્ષા આપવાની હતી એ પૂરી કરી હતી, પરંતુ એની પરિસ્થિતિના આધારે એને કોઈ એક વિષય વધારાનો પાસ કરવાનો છે, એટલા માટે એવા વિદ્યાર્થીઓને આઇસોલેટેડ તરીકે ઓળખવામાં આવે છે. ઓપન સ્કૂલમાંથી આઇસોલેટેડનું એક પણ ફોર્મ ભરવાનું નથી, આ ખાસ કાળજી રાખજો. એક માહિતી ફરીવાર રિપીટ કરી દઉં, સ્કૂલ રજિસ્ટ્રેશનની અંદર યુ ડેશ કોડ જે એન્ટર કરવાનો હોય છે એ સર્વ શિક્ષા અભિયાન દ્વારા ફાળવવામાં આવે છે. બોર્ડ દ્વારા આ નંબરની ફાળવણી કરવામાં આવતી નથી. આ નંબર સ્કૂલ્સ પાસે ઓલરેડી હોય છે અથવા નવી શાળાઓ એની સાથે નોંધણી કરે ત્યારે એ લોકો ફાળવે છે. તો સ્કૂલ રજિસ્ટ્રેશનના ફોર્મમાં જ્યાં યુડાયસ એન્ટર કરવાનું છે એની નીચે એક લિંક આપેલી છે, જેના પર ક્લિક કરતાં જ જિલ્લાવાર એના કોઓર્ડિનેટર્સનું લિસ્ટ કોન્ટેક નંબર સાથે ડિસ્પ્લે થાય છે, જેનો આપ સંપર્ક કરી અને આપનો નંબર મેળવી લેવો. ફરી એકવાર રિપીટ કરી દઉં, યુ ડાયસ કોડ જે એન્ટર કરવાનો છે એ સર્વ શિક્ષા અભિયાન દ્વારા ફાળવવામાં આવે છે. પછી ચાલુ થવાનું છે, એની અંદર જે માહિતી ગયા વર્ષે ભરેલી છે માહિતીમાં એડિટ થતું નથી, તો આ 10મી તારીખે પછી ઓપન થશે એમાં જૂની માહિતીમાં કોઈ ફેરફાર કરવો હોય, જે બોર્ડે લોક કરેલી છે એમાં ફેરફાર કરી શકાશે કે કેમ? ના, સ્કૂલ રજિસ્ટ્રેશનની માહિતીમાં આ ફેરફાર, જે ફિલ્ડ્સમાં ફેરફાર કરવાનો અલાઉડ છે બોર્ડ તરફથી એ જ ફિલ્ડમાં ફેરફાર કરી શકાશે. એ સિવાયની માહિતીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર હોય તો આપણે ડીઈઓ કક્ષાએથી એની મંજૂરી લઈ અને બોર્ડનો સંપર્ક કરવાનો રહેશે. પ્રિન્સિપલ નેમ, સિગ્નેચર, ઇમેજ, આ બધી જે માહિતી છે એ તમે કોઈ પણ સમયે એમાં ફેરફાર કરી શકો છો. પણ સ્કૂલનું નામ, ટ્રસ્ટની ડિટેલ, લોકેશન, એ મીડિયમ, આ પ્રકારની માહિતી આપ ઇઝીલી ચેન્જ કરી શકતા નથી. એના માટે બોર્ડનો સંપર્ક કરવાનો રહે છે, એની મંજૂરી લેવાની રહે છે. પ્રશ્ન એ છે સાહેબ, એનરોલમેન્ટ ફી બાબતે છે, કે કોઈ વિદ્યાર્થી ધોરણ 9 અને ધોરણ 11માં શાળામાં પ્રવેશ લીધો હોય અને કોઈ કારણસર શાળા છોડી દીધી હોય, તો એની એનરોલમેન્ટ ફી કઈ સ્કૂલ વસૂલ કરે? અમારે વસૂલ કરવાની કે જે સ્કૂલમાં એ છોડીને ગયો એ સ્કૂલ, જે સ્કૂલમાં ગયો એ વસૂલ કરે? વિદ્યાર્થી 9 કે 11 ધોરણમાં જ્યાં દાખલ થાય
એ ધોરણ માટેની એનરોલમેન્ટ ફી છે, એટલે નવમામાં જ્યાં હોય કે અગિયારમામાં જ્યાં હોય એ સ્કૂલે વસૂલ કરી લીધી હોય. અને બીજું કે નવમું કે અગિયારમું કરીને દસમા બારમા માટે અન્ય સ્કૂલમાં જાય તો એ સ્કૂલે ફરીવાર એને વસૂલ કરવાની થતી નથી. આપણો ટાઈમ હવે પૂરો થાય છે, હવે કોઈ પ્રશ્ન પણ હજુ પેન્ડિંગ નથી, એટલે આપ સૌનો, અહીંયા ઉપસ્થિત સૌનો આભાર માની આપણે આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીએ છીએ. કારણ કે અત્યારે 2 વાગ્યા પછી બીજું એક ટેલિકાસ્ટ અહીંયાથી થવાનું છે. આપ સૌને એક વિનંતી છે કે બોર્ડની વેબસાઇટ જ્યાં સુધી આપણી માર્ચની પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી નિયમિત દિવસમાં એક વખત વેબસાઇટ અચૂક જોવાનો એક નિયમ તમે બનાવશો તો તમને ઓછામાં ઓછી તકલીફ પડશે. આ જે તાલીમ આજે આપી છે એનું રિપીટ ટેલિકાસ્ટ આવતીકાલે સવારે 11 થી 2 ફરીથી બાયસેગની આ ચેનલ મારફતે થશે. એ જ રીતે 17 તારીખે ફરીથી એનું રિપીટ ટેલિકાસ્ટ થશે. અને આપણી બોર્ડની જે વેબસાઇટ છે વેબસાઇટ ઉપર પણ એનું આખું જે રેકોર્ડિંગ છે એ અમે અપલોડ કરીશું. એટલે આપને કોઈ મુશ્કેલી હોય તો તમે સમગ્ર આખા 3 કલાકમાં કઈ કઈ બાબતની ચર્ચા થઈ છે ફરીથી તમે જાતે શાંતિથી જોઈ શકશો. એ સિવાય અમારો ટોલ ફ્રી નંબર છે એના પર પણ આપ હેલ્પ મેળવી શકશો. અને તેમ છતાં કોઈ પ્રશ્ન રહે તો જ બોર્ડના કોઈ અધિકારીનો સંપર્ક આપ કરશો એવી વિનંતી છે. કારણ કે આપણે અભ્યાસ ન કરીએ અને માત્ર ફોન ઉપર તાત્કાલિક માહિતી મેળવી લેવાનો આગ્રહ રાખીએ એ આપણા શિક્ષણ સમુદાય માટે યોગ્ય જણાતું નથી. એટલે આપણે પહેલાં પૂર્ણ અભ્યાસ કરીએ અને તેમ છતાં કોઈ મોટી મુશ્કેલી હોય તો જ આપણે કોઈ કચેરીનો અથવા તો અધિકારીનો સંપર્ક કરવાનો આગ્રહ રાખીશું. સૌનો ખૂબ ખૂબ આભાર.